શનિવાર તારીખ 9 માર્ચ 2013 શ્રી રમેશભાઈ દવેના ઘરે બાપાશ્રીની વાતો વક્તા શ્રી રમેશભાઈ દવે ગઢપુરે જે દેશી કરી અંત ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષિપ્ત શ્રી સજાન સ્વામી મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમો અવતારિણે શ્રી સ્વામિનારાયણ હરે શ્રી સ્વામિનારાયણ હરે શ્રી સ્વામિનારાયણ હરે અથ બાપાશ્રીની વાતો ભાગ પહેલો વાર્તા 10મી વૈશાખ વદી 7મને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે ધર્મામૃતમાં બારસ અને પૂનમ એ બે દિવસે પાકી રસોઈ લેવી એમ કહ્યું છે તેનું અમારે કેમ કરવું સંતો મનાય છે આમ ઠાકોરજીને પાકી રસોઈ ત્યારે બાપાશ્રી બોલ્યા જે સંતને શ્રીજી મહારાજની ઈચ્છાથી જે મળે તેનો શ્રીજી મહારાજને થાળ કરી જમાડો છૂટ આપી બાપા મહારાજને થાળ કરેલી બધું નિર્ગુણ થઈ જાય ફરાળથી વિશેષ હોય મહારાજ જેમ હોય આપણે ફરાળ ફરાળ કરી રાખીએ ફરાળથી વિશેષ મહારાજની પ્રસાદી છે નિર્ગુણ થઈ જાય બધું ફરાર શું કામ લે છે નિર્ગુણ છે એટલે ઓછામાં ઓછું ધુવાળો સામામાં થાય છે બળતણ ઓછું લાગે સામો જલ્દી પચી જાય એ પછી ચોખા પછી ઘઉં પછી બાજરો આમ બધા આવે એક એકથી એક એક વધુ પચવામાં તકલીફ થાય પણ કારણ કે બધા સગુણ છે માયાની અંદરના છે બધા એમાં સાથે સત્વ રજસ તમસ ભરેલા છે ત્યારે મહારાજની ધરાવેલી પ્રસાદી નિર્ગુણ હોય એટલે એથી પચવા પછી હાઇજિનિકલી સારું એ અને આમ તો છે જ મહારાજની પ્રસાદી તો હાલો જે સંતને શ્રીજી મહારાજની ઈચ્છાથી જે મળે તેનો શ્રીજી મહારાજને થાળ કરી જમાડવા જેતલપુરના કુંડળ ખાતે રહેતા મહારાજ તે દિવસે જ પહોંચ્યા મહારાજ મારે પાકી રસોઈ લો મહારાજ કે આજ તો 11 છે પાકી રસોઈ શું લેવે કે એ અભાગણી મારે ત્યાં નહીં હોતી એ મારે ત્યાં નહીં સંતો બધા કાલ તમે વ્યા જશો કાં મને કહો તમે કે બે દિવસ રોકાશો તો બરોબર છે તમે આવ્યો ને તરત જ ગયા મારે ત્યાં કાંઈ નહીં મારી રસોઈ થઈ ગઈ જમાડી ગયો શું કરે મહારાજ હારે જે સંત હતા બાકી હરિભક્તો હતા મહારાજ કે અમારી આજ્ઞા એ મહારાજ આજ્ઞા કઈક લઈ જાય એમને એમ ન લેવાય આપણે મેળે અમારી આજ્ઞા એ આજ તમે 11 સમજીને જમી લ્યો સ્વામિનારાયણ છે મોર્ડન છે આગળ બધું ધર્મનું એટલે લેખાય કે સનાતન ધર્મ સાથે એ બધા વૈષ્ણવ સંપ્રદાય સાથે એ બધા મેળ ખાય એટલા માટે કારણ કે એટલા બધા પાર વગરના વૈષ્ણવમાંથી જ થયા છે ને સ્વામિનારાયણના હું તો ભક્તિ માર્ગ આવ્યો ચૈતન્ય મહાપ્રભુથી એને ભક્તિ માર્ગ શીખડાવ્યો એટલે નામ જતન કર્યા તો ધૂન કર્યા તો કૃષ્ણ કૃષ્ણ બોલો પછી રામાનંદ સ્વામી આવીને એ જ ચાલુ રાખ્યો પછી ધૂન જો આપણે રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરિરામ ગોવિંદ જય જય કારણ કે એને કૃષ્ણ કોણ એ બરોબર ડિફાઈન નહોતું થયું હજી આ કૃષ્ણ છે રામકૃષ્ણાદિક અવતાર કરતા બીજા હરિકૃષ્ણ છે એટલે મહારાજે પોતાનું થોડું પધરાવ્યું ત્યારે એનું નામ આપ્યું હરિકૃષ્ણ કૃષ્ણ એટલે ચિત્તને આકર્ષે એ ખુલ્લું ધાતુ છે ચિત્તને જે આકર્ષી જાય એ કૃષ્ણ
આપણા બધા ચિત્તને મહારાજ આકર્ષે છે, એટલે એ પ્રશ્ન. પણ પાછા ઓનું અનુસંધાન ના આવી જાય એટલે મહારાજે પોતાનું સ્વરૂપ પધરાવી વડતાલમાં અને કહેતો હરિકૃષ્ણ. આ મૂર્તિમાં અક્ષરધામમાં મૂર્તિઓ છે એમાં એક રોગનો ફરક નથી. રોગનો ફરક એટલે શું? એ જ છે કે કહેવા માટે ને એમાં રૂવાણા ગણવા ન જવાય કે રોમ કેટલા છે. પછી પાણી નાખીને ખૂબ મેળવીને એરંડિયા જેવું કરીને મહારાજને સંભાળીને એક વાર જમવું, બીજી વાર જમવું નહીં, ડબ્બા ભરી રાખવાની, જમવાની ના નથી ને ભાતું તો ક્યારેક લાંબી મજલ કરવાની હોય ને અવશ્ય લેવું પડે એવું હોય તો લેવું. પોતાના હાથે થાળ કરીને શ્રીજી મહારાજને ભારતમાન સ્વામીને મારા જમાડતા હતા, બિચારાને ઠીક નથી તબિયત, પણ મહારાજને આપની પ્રસાદ જોઈએ તો લાડુ મહારાજ દે તો તરત જ લઈ લે પ્રસાદી, મને પસંદ છે, ભૂખ નથી કઈ, તબિયત ઠીક નથી. એક બે પાંચ લાડુ જમી ગયા, મહારાજ પાછા આવી ગયા છઠ્ઠો લાડુ. મહારાજ કહું માંદો છું નહીં ખબર, મહારાજ કે પાંચ દાબી ગયો, હવે કે છઠ્ઠામાં કઈ નહીં દાબે. આ એના કરતા દોઢી ઉંમરના હતા, 125 વર્ષે ધામમાં ગયા ભાઈ આત્માનંદ સ્વામી, મહારાજ 49 વર્ષે ગયા. એના પછી ભાઈ આત્માનંદ સ્વામી 2 મહિને ધામમાં ગયા અને આજે કીધું હતું ભાઈ આત્માનંદ સ્વામીને, સ્વામી તમે જાશો પછી શિવલાલભાઈ તમારે કેનો આશ્રમ કરવો, તું મને એક વચન દે કે તું બીજું ઘર કરીશ, કારણ કે એના પત્ની ગુજરી ગયા હતા શિવલાલભાઈના, નગર શેઠ હતા ત્યાં બોટાદમાં, કે સમય તમે મને એક દો તો હું તમારું વચન માનીશ. આચાર્ય પાસે લઈ ગયા, આચાર્યને કીધું, કારણ કે રઘુજ મહારાજના પત્ની પણ ગુજરી ગયા હતા ગાડી વાળા, કે મારે નથી કરવા બીજે એટલે આને શિવલાલભાઈને સમજાવ્યા આચાર્ય મહારાજ કે ભાઈ તું રસ્તો ચાલુ રહે ભગાદશીનો, ભગા એ મૂળ તો આ ષડયંત્ર રચ્યું હતું, કે જો આચાર્ય કહેશે તો આ માની જશે, તાકે તમે મને એક વચન જો તો હું તમારું વચન માનીશ. હા, કે હું એમ કહું છું તને, આજ્ઞા કરું છું કે બીજું ઘર કર, તો મારું વચન તમે પાળો, તમે બીજી વાર ભણો. કે ના, મેં તો મારા પાસે નિયમ લીધું છે કાંઈ, કે કોઈ સંસાર હલાવતા જ નહીં, બે છૂટાથી વચનમાં છે. પણ ભાઈ આત્માનંદ સ્વામીને કીધું, ભાઈ આત્માનંદ સ્વામી શિવલાલભાઈ, શિવલાલ તું માગ. શિવલાલભાઈ કે સ્વામી તમારા 12મા દિવસે મને ધામમાં તેડી જાય આવીને. અરે ભૂંડા, આવું મગાય? સ્વામી તમે વચન આપ્યું છે, એને નિવૃત્તિ લઈ લીધી જિંદગીમાં. ભગા દોશી એના બાપાને નથી થયું, બેઠા હતા અને ઘીનો ડબ્બો હતો એમાં ઘી ચૂતું હતું, આ પૂજા કરવા બેઠા હતા, આની પૂજા અડધો કલાક કલાક હાલે ત્યાં સુધી, તને ખબર નથી પૂજા કરવા બેઠો છો તો ભૂલી જ જાશ બધું, કે આ ઘી ધોળાય છે, કે આ ઘી ધોળાય નહીં, આગ લાગી જાય ને બધા બળી જાવ ને, મારી પૂજામાં ડિસ્ટર્બ ન કરતા. સિદ્ધવલ્લભ હતા પૂર્વ, મહારાજ જયારે વનવિસન કરવા નીકળ્યા હતા ત્યારે સિદ્ધવલ નામે રાજા હતા, એને ખૂબ મહારાજની સેવા કરી હતી. એને કીધું હતું કે અમારે રાજવાડામાં છે, અમારે સીધા આવું બધું થાય નહીં, તમારે અમારું અમુક દંડ દેવા પડે, અમારું કલ્યાણ કરજો. મહારાજ કે તમારું આ જન્મ નહીં તો આવતા જન્મ જરૂર કલ્યાણ કરશો. પછી ભગા દોષી ત્યાં આ હું આવો નથી માનતો, પણ સત્સંગ મારી વાત છે, સિદ્ધવલ્લભ નામના રાજા હતા.
પોતાને હાથે થાળ કરીને શ્રીજી મહારાજને અને સંતને જમાડવાની શ્રદ્ધા રાખી. શ્રીજી મહારાજને અને સંતને રસોઈ કરીને જમાડે તો મહાપ્રભુજી રાજી થાય, પણ બેસી રહ્યામાં કાંઈ સુખ મળે નહીં. કદાપી બ્રાહ્મણ પાસે રસોઈ કરાવવી પડે તો શ્રીજી મહારાજનો આશ્રિત હોય અને શુદ્ધ આચરણવાળો પવિત્ર હોય તો તેના હાથની કરેલી જમવી, પણ સત્સંગી ન હોય તેના હાથનું ખાવું નહીં. ત્યારે સ્વામી બાલકૃષ્ણદાસજીએ પૂછ્યું, જો કેવી આજ્ઞા છે, સત્સંગી ન હોય એના હાથનું ખાવું નહીં, ભલે બ્રાહ્મણ હોય. તમે ખાઈ લઈશ તમારે પ્રસાદી કડિયાની, પછી બ્રાહ્મણ અભડાઈ જાય કડિયાનું કાંઈ, સત્સંગી છો ને. કકાનું કલ્યાણ કરી નાખો પાંડેયો, કાઠી કોળી કણવી કડિયા બધાય ક ક ક ક બધાય, ને આને કોઈ દિવસ ધરમકોડ ન વળત. બધાને મહારાજનું એવું પરિબળ વાપરીને બધાને ધાર્મિક કરી નાખ્યો. હદ છે ને, કાઠી તો ગજબના હોય આળા, લૂંટફાટવાળા, એ બધાને માળા ફેરવતા કરી નાખ્યા. મહારાજની મોટામાં મોટ સિદ્ધિ આ, હલકી કોમને ઉપર લાવ્યા, સતી પ્રથા બંધ કરાવી, છોકરી જન્મે દૂધ પીતી કરી દીધી. કચ્છમાં તો હજી સુધી થતું હતું, બાપા હતા ત્યારે. એ બે ચીજ મહારાજ નિર્વસન. બીજું, દોષીઓનું મંદિર કહી અને સ્ત્રીઓને ભણતી કરી દીધી. નાના મંદિરમાં, હરિમંદિરમાં સાંખ્યોગી દોષી જ કથા વાંચતી હોય, ધીરે ધીરે ભણતર વધી ગયું. ભુજમાં એક દોષી છે, લંડનમાં ભણેલા છે, ઇંગ્લિશ એવું ફાઇન બોલે છે. એના ભાઈ બે થઈ ગયા સાથે, બહુ વિદ્વાન છે. અમારે છોકરું કંઈ ઇંગ્લિશમાં બોલતી હતી પૂરવાની, તો એને તો તે ઇંગ્લિશમાં જવાબ દીધો કે તું સરસ બોલે છે. પૂરું ન થાય તો નખી વાત ને, નાનું હોય ના આપે છે, આપે છે. અહીં બળદિયામાં આપે છે, 10,000 રૂપિયા મહિને આપે છે. બળદિયામાં કેટલા છે, ઓછા છે. બહુ મોટું હોય ડાક્ટર ઓલા છે ને, તું મળ્યા મણિકાંતાબેન કે રવિકાંતાબેન, એનું બહુ મોટું મંડળ છે. પણ રવિકાંતાબેન પાસે જ કેટલો પૈસો છે, કેટલા બધા. હા, પણ જે જે લેડીઝ જાય ને ત્યાં દર્શન કરવા, એ કાંઈક નું કાંઈક આપે, એ આ જીવિકા છે. આ બધું મંદિરમાં એ જ આવે છે ને, આ મંદિરમાં. હા, મુંબઈ મંદિરમાં ડાક્ટર કે બહુ મોટો ગલો આવતો હતો, 1.5 લાખનો ગલો આવતો હતો અઠવાડિયાનો, 1,00,000-1.5 લાખ. તો એટલા બધા મંદિર થઈ ગયા, અહીં ઓછું થઈ ગયું, બીજું બધું થવા માંડ્યું, અહીં ખર્ચો ઓછો થઈ ગયો. મંદિર તરફથી જ થયું ને, એ જ મંદિર થઈ ગયું, એ જ મંદિર થઈ ગયું. બાયુનું મંદિરમાં બાયુનો પૈસા મળી જ જાય છે. હા, એમાંથી ત્યાં જે જાય નાખે જ ખરે, લેડીઝ જાય, તમારે જવા જાય તો 100 નોટ નાખી દે, વાત પતી જાય ને. એટલે આવા ઘણા છે. અરે, ડોસી પાસે એટલા પૈસા છે બધી. ત્યારે સ્વામી બાલકૃષ્ણદાસજીએ પૂછ્યું, જે સાધુ વર્તમાન ન પાડતા હોય, જે સાધુ વર્તમાન ન પાડતા હોય તેના હાથનું ખાવું પડે તો કેમ કરવું? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે એવા હોય તો નોખી પંક્તિ કરવી, પણ તેના હાથનું ખાવું નહીં. ઇતિ વાર્તા 10મી.